છે છે અને અંદર આપણે શું પાસો બરાબર તો તે એક મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી પાસો અહીંયા પણ પડી શકે અહીંયા પણ પડી શકે રાઈટ તમે ગમે રીતે તમે ઓલું રમો છો ને રાઉન્ડ રાઉન્ડ વાળું એમાં પાસો ફેંકો છો રાઈટ તો અહીંયા ગમે ત્યાં પાછો પડી શકે પરંતુ આની અંદર જ પડે એની સંભાવના કેટલી એટલે આની અંદર પડે એનું જોતું હોય તો પહેલાં આપણને શું ખબર પડવી હોવી પડે વર્તુળનું ક્ષેત્રફળ અને છેદમાં છેદમાં આવે ટોટલ ક્ષેત્રફળ તો ટોટલ આટલું છે આખું રાઈટ તો ટોટલ ક્ષેત્રફળ પણ આપણને જોઈએ અને વર્તુળનું ક્ષેત્રફળ પણ જોઈએ આ સંભાવના શોધવા માટે એક્ઝામ્પલ જોઈને ગભરાઈ નથી જવાનું એકદમ ઈઝી જ છે બસ પહેલામાં સંખ્યા આપી હોય તો આમાં ક્ષેત્રફળ પરથી આપણે શોધવાનું છે રાઈટ સૂત્ર શું છે કે ઘટના એ ઉદ્ભવે છેદમાં ટોટલ પરિણામની સંખ્યા તો અહીંયા ઘટના ઈ ઉદ્ભવે ક્યાં વર્તુળના ક્ષેત્રફળની અંદર તો અંશમાં આવશે વર્તુળનું ક્ષેત્રફળ અને છેદમાં આવશે લંબ ચોરસનું ક્ષેત્રફળ એટલે કે આ બંને શેપનો આપણે ક્ષેત્રફળ શોધી લેવાનું છે તો ચલો સ્ટુડન્ટ આપણે ફટાફટ ક્ષેત્રફળ શોધી લઈએ લંબ ચોરસનું ક્ષેત્રફળ ચલો ઇક્વેશનની જરૂર તો બધે જ પડશે એટલે ઇક્વેશન તો તમને આવડવા જ પડે બરાબર તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે લંબાઈ પહોળાઈ અહીંયા લંબાઈ તમને આપી દીધી છે ત્રણ મીટર ગુણ્યા પહોળાઈ આપી છે બે મીટર એટલે કે છ મીટર વર્ગ આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું છ એટલે કે આપણે સંભાવના શોધશું એનો છેદ આપણને મળી ગયો છ

ત્રિજ્યા આપણને શું આપેલું છે વ્યાસ વ્યાસ એટલે આખું આપણને આપેલું છે એક મીટર તો ત્રિજ્યા વ્યાસ કરતાં કેવી હોય અડધી હોય તો વ્યાસ એક છે તો ત્રિજ્યાઓ એકના છેદમાં બે એટલે આરના વર્ગની જગ્યાએ લખશું આપણે એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં બે ક્લિયર છેદ ઉડાડીએ અગિયાર દુ બાવીસ થાય એટલે અંશમાં હવે શું આવશે અગિયાર ગુણ્યા એક ગુણ્યા એક એટલે કે અગિયાર છેદમાં સાત દુ ચૌદ એટલે કે અગિયારના છેદમાં ચૌદ હવે જુઓ તમારે અહીંયા ભાંગાકાર કરીને પોઈન્ટ વાળો ક્વેશન લાવો હોય તો એ પણ તમે લાવી શકો છો પણ હું અહીંયા ભાંગાકાર કરીને પોઈન્ટ વાળું નહીં લાવું કારણ કે ડાયરેક્ટ કરીશ તો થોડુંક ઈઝી પડશે રાઈટ કીધું છે કે વર્તુળની અંદર પડે અહીંયા બતાવું વર્તુળની અંદર પડે તેની સંભાવના કેટલી તો આપણે ધારી લઈએ કે ધારો કે પી ઓફ એ બરાબર એટલે કે એ શું બતાવે છે ધારો કે એ બરાબર વર્તુળની અંદર પાસો પડે તેની સંભાવના બરાબર તો અંશમાં આવશે વર્તુળનું ક્ષેત્રફળ અને છેદમાં આવશે ટોટલ લંબચોરસનું ક્ષેત્રફળ તો વર્તુળના ક્ષેત્રફળનું શું મળ્યું છે આપણને અગિયારના છેદમાં ચાર તો હું અહીંયા લખી શકું અગિયાર સોરી અગિયાર ના છેદમાં ચૌદ તો અહીંયા આવશે અગિયારના છેદમાં ચૌદ બરાબર અને છેદમાં છેદ છ તો અહીંયા છેદમાં લખી નાખે છ હવે આ કેમ લખ્યું છે એ તમે તમે અહીંયા કદાચ પોઈન્ટ વાળો આન્સર આવે અને છેદમાં છ આવે ને ફરીથી તમારે ભાંગાકાર કરીને પોઈન્ટ વાળો આન્સર લાવવો પડે અને ડાયરેક્ટ કરો તો એક જ વાર ભાંગાકાર કરવો પડશે બરાબર અહીંયા અગિયાર ના છેદ માં ચૌદ અને છેદમાં છ લખવાના છે તો બંનેનો છેદ ગુણાકારમાં આવી જશે ઓકે ચાલો અગિયારના છેદમાં ચૌદ ગુણ્યા છ એટલે કે અંશમાં અગિયાર રહેશે ગુણાકાર કરીએ છ ચોક ચોવીસનો ચોગડો વધી પડી બે છ એકા છ ને બે આઠ એટલે કે અગિયારના છેદમાં ચોર્યાસી હવે આપણે આ બંનેનો ભાંગાકાર કરી નાખીએ અહીંયા અંદરની સાઈડ આવશે અગિયાર અને બહાર આવશે ચોર્યાસી ચોર્યાસી જે અગિયાર જે છે ચોર્યાસી કરતાં નાના છે એટલે એકવાર ઝીરો એડ કરશું અને અહીંયા આવશે ઝીરો પોઈન્ટ ક્લિયર ચોર્યાશી દુ કરશું તો એકસો દસ કરતા વધી જશે એટલે આપણે ક્યારે ભાગ ચલાવશું ચોર્યાસી એકા ચોર્યાસી ચલો દસમાંથી ચાર જશે તો આવશે છ અહીંયા ઝીરો દસમાંથી આઠ જાય તો આવશે બે એટલે કે છવ્વીસ અને એક મૂકીએ ઝીરો કારણ કે છવ્વીસ ચોર્યાસી કરતા નાના છે તો નેક્સ્ટ આવશે ચોર્યાસી તેરી બસો બાવન રાઈટ કરીને જોઈ લેજો તો બસો સાહીઠ માંથી બસો બાવન જાય એટલે તમારું શું વધશે આઠ પણ પોઈન્ટ પછી બે અંક મળી ગયા છે એટલે હવે તમારે આગળ કરવાની જરૂર નથી પોઈન્ટ પછી બે ડિજિટ સુધી લખો ત્યાં સુધી ચાલે રાઈટ ભાંગાકાર આગળ ન કરો તો પણ ચાલે એટલે કે આનો જવાબ મળી ગયો રાઈટ તમે અહીંયા ભાંગાકાર કરીને પછી ડાયરેક્ટ કરો તો પણ ચાલે પણ ડાયરેક્ટ કરો તો એક જ વાર તમારે કરવો પડે અને તમને આન્સર મળી જાય એટલે કે વર્તુળના ક્ષેત્રફળમાં તમારો પાસો પડશે એની સંભાવના મળી ઝીરો પોઈન્ટ તેર ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર આપણને કીધું છે કે એક જથ્થો એકસો ચુમ્માલીસોટલ જથ્થામાં એકસો ને ચુમ્માલીસ બોલપેન છે તેમાંથી વીસ ખામીયુક્ત છે ને બાકીની સારી છે જે સેન્ટેન્સ સમજ્યા છે પહેલા લખી લઈએ ખામીયુક્ત પેન કેટલી છે એટલે કે ખરાબ પેન કેટલી છે વીસ અને ટોટલ પેન કેટલી છે એકસો ને રાઈટ તો એકસો ચુમ્માલીસ ઓલરેડી આપણને આપી જ દીધેલી છે એટલે એકસો ચુમ્માલીસને વીસનો સરવાળો કરીને નથી લખવાનું સેન્ટેન્સ ખાસ એક્સાઇટમેન્ટ હોય વધારે આપણે ખુશ થઈ જાય કે એક તો ઇઝી છે એકદમ ઇઝી છે એટલે સિલી મિસ્ટેક નથી કરવાની રાઈટ વ્યવસ્થિત જોવાનું છે કે ટોટલ એકસો ચુમ્માલીસ પેન આપણને ઓલરેડી આપી જ દીધી છે અને એમાંથી વીસ પેન ખરાબ છે તો સારી પેન કેટલી હોય તો એકસો ને ચુમ્માલીસમાંથી તમે વીસને બાદ કરી નાખો એટલી પેન કેવી હશે સારી તો ચારમાંથી ઝીરો જાય તો ચાર ચારમાંથી બે જાય તો આવશે બે અને અહીંયા આવશે એક એટલે કે એકસો

ચલાવીને જ લઈએ છીએ જો પેન સારી હોય તો લઈએ અધરવાઇઝ આપણે નથી લેતા સેમ નૂરી આપણે જેવું જ કામ કરે છે રાઈટ તો દુકાનદાર યાદચ્છીક રીતે પેનને બહાર કાઢીને આપે છે એના બોક્સમાંથીના ડબ્બામાંથી રાઈટ અને તેને આપે છે તો બે કન્ડિશનની આપણે સંભાવના શોધવાની છે ફર્સ્ટ તે પેન ખરીદ છે તેની સંભાવના તે એટલે કે નૂરી નુરી પેન ખરીદે તેની સંભાવના કેટલી તો નૂરી ક્યારે પેન છે ત્યારે જ કરી છે જ્યારે પેન સારી હશે રાઈટ તો સારી પેન કેટલી છે એકસો ચોવીસ એટલે કે આપણે સંભાવના લખવાની છે પી ઓફ એટલે કે નૂરી પેન ખરીદશે તેની સંભાવના બરાબર ટોટલ કેટલી પેન સારી છે એકસો ને ચોવીસ તો અંશમાં આવશે એકસો ચોવીસ અને છેદમાં આવશે એકસો ને ચુમ્માલીસ ઓકે છેદ ઉડાડીએ અહીંયા એકસો ચોવીસ એટલે એકત્રીસ ચોક થશે એકસો ચોવીસ અને એકસો ચુમ્માલીસ એટલે કે છત્રીસ ચોક થશે એકસો ને ચુમ્માલીસ ચાર ચાર ઉડી ગયા તો અંશમાં આવશે એકત્રીસ અને છેદમાં આવશે છત્રીસ એકત્રીસ મૂળ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે હવે કોઈના ઘડિયામાં નહીં આવે એટલે આ તમારો શું થઈ ગયો આન્સર રાઈટ સેકન્ડ આપણને કીધું છે કે શું સંભાવના શોધવાની છે કે તે પેન નહીં ખરીદે તેની સંભાવના તો આપણે લખીએ કે ઓફ બરાબર પેન નહીં ખરીદે ખરીદે તેની સંભાવના ક્યારે જો પેન ખરાબ હશે તો તો નહીં લે પેન ખરાબ કેટલી છે ટોટલ છે એટલે કે વીસ વખત એવા ચાન્સીસ બની શકે કે પેન ખરાબ હોય રાઈટ તો અહીંયા લખવાનું વીસ અંશમાં આવશે વીસ છેદમાં કેટલામાંથી એકસો ચુમ્માલીસ વખત જયારે ડબ્બામાંથી પેન આપે ત્યારે વીસ વખત એવા ચાન્સીસ બને કે ખરાબ ચુમ્માલીસ માં લખીએ છત્રીસ ચોક એકસો ચુમ્માલીસ ચાર ચાર ઉડી ગયા એટલે અંશમાં આવશે પાંચ અને છેદમાં આવશે તમારું છત્રીસ ભાંગાકાર કરીએ એટલે કે ઝીરો સમથિંગ આવશે બરાબર સમજાઈ ગયું નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર બાવીસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ટ્વિસ્ટ કરીને કદાચ જોવામાં પૂછાય ને કે બે પાસાને એકસાથે સાથે ફેંકવામાં આવે છે તો પાસા પરનો સરવાળો કેટલો મળશે નાનામાં નાની સંખ્યાનો સરવાળો પાંચથી ઓછો આ ટાઈપના ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછાય છે જે પેલું કોષ્ટક જે છે વન 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 ટુ એટલે કે પાસા બે પાસાને ઉછાળીએ તો પહેલા પાસામાં એક હોય તો બીજામાં પણ એક હોય પહેલામાં એક બે એક ત્રણ એક ચાર એવી રીતે બે એક બે બે થી લઈને બે છ ત્રણ એકથી લઈને ત્રણ છ ચાર એકથી લઈને ચાર છ પાંચ એકથી લઈને પાંચ છ અને છ એકથી લઈને છ છ એટલે કે ટોટલ છ લાઇન અને છ પરિણામ એટલે કે છાંયે છાંયે છત્રીસ ટોટલ પરિણામ કેટલા આવે છત્રીસ જ્યારે બે પાસાને આપણે ઉછાળીએ છીએ તે ટોટલ પરિણામ કેટલા આવે છે છત્રીસ એટલે હંમેશા છેદમાં શું આવશે છત્રીસ એટલું સમજાઈ ગયું આ એક્ઝામ્પલમાં આપણને પૂછ્યું છે કે આ કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે ને કોષ્ટકમાં કીધું છે કે પાસા પરનો સરવાળો સૌથી ઓછામાં ઓછો કયો હોય બે કારણ કે શરૂઆત થાય છે પહેલા પાસા પર એક આવશે અને બીજા પાસા પર પણ એક આવશે એટલે કે એક વત્તા એક બે અને સૌથી વધારે સરવાળો કયો હોય તો છેલ્લી કન્ડિશન જુઓ પેલા પાસા પર છ આવશે અને બીજા પાસા પર પણ છ આવશે એટલે કે છ પ્લસ એટલે કે બે થી લઈને બાર સુધી સરવાળા આવશે આ વચ્ચે કેટલી સંખ્યા કેટલી વાર બે સરવાળો થશે કેટલી વાર છ થશે કેટલી વાર પાંચ થશે રાઈટ એના માટે બેઝિક એકદમ ઈઝી રીતે થઈ શકે ને એવી શોર્ટ ટ્રીક છે આ શોર્ટ ટ્રીક અત્યારે હું તમને શીખવાડું છું પછી આપણે આ ટેબલ ટેબલ જોઈશું એકદમ ઈઝી શોર્ટ ટ્રીક છે છે આપણે કરીને ગણવા બેસવાનું હોય કે કેટલી વાર આવે સરવાળો કરીને એમાં કન્ફ્યુઝન પણ થાય એટલે એકદમ બેસ્ટ શોર્ટ ટ્રીક છે શરૂઆત કરવાની કે પાસા પરનો સરવાળો તમારે પેપરમાં ગમે ત્યાં લખી લેવાનું પાછળના પેજ ઉપર એકદમ ઈઝી છે બરાબર મેં શું કીધું કે સૌથી નાનો સરવાળો શું આવે બે પછી બે થી શરૂઆત કરીને સૌથી મોટો સરવાળો શું આવે બાર બે થી નાનો નહીં અને બાર થી મોટો નહીં એટલું લખી લેવાનું હવે જુઓ પાસા પરનો સરવાળો બે આવશે એની સંખ્યા કેટલી ત્રણ આવશે એની સંખ્યા કેટલી સાત આવશે એની સંખ્યા કેટલી અગિયાર આવશે એની સંખ્યા કેટલી સંખ્યા પહેલા હું તમને યાદ રખાઈ દઉં છું શરૂઆત કરવાની તમારે એકથી પેલા તમારે બે થી બાર લખી લેવાનું નહીં અહીંયા શરૂઆત કરવાની એકથી થી આગળ કાઉન્ટિંગ કરીએ બે ત્રણ ચાર પાંચ છ બસ એક થી લઈને છ સુધી લખવાનું હવે રિવર્સ કાઉન્ટિંગ છ થી લઈને પાછું રિવર્સ કાઉન્ટિંગ એટલે કે પાંચ ચાર ત્રણ બે એક છે એકદમ ઈઝી જલ્દી યાદ રહી જશે એકથી લઈને છ સુધી લખો અને રિવર્સ પાંચથી લઈને એક સુધી લખો આ કોષ્ટક તમને આવડી ગયું હવે આપણે આ કોષ્ટકને ફિલ અપ કરવું એકદમ ઈઝી છે બરાબર આ કોષ્ટકમાં કીધું છે કે પાસા પરનો સરવાળો બે હોય તેની સંભાવના કેટલી તો બે કેટલી વાર મળે છે એક અને ટોટલ પરિણામ મેં તમને એમના કીધું ને છ આડી લાઈન છ ઊભી લાઈન એટલે કે છાએ છાંય છત્રીસ ટોટલ પરિણામ છત્રીસ છે એમાંથી બે સરવાળો મળે એવું એક પરિણામ છે એટલે એની સંભાવના થશે એકના છેદમાં છત્રીસ બંને પાસા પરનો સરવાળો ત્રણ થાય એવી સંભાવના કેટલી તો ત્રણ કેટલી વાર આવશે બે વાર આવશે તો એની સંભાવના થશે બે ના છેદ માં છત્રીસ ક્લિયર ચાર આવે એવી ટોટલ પરિણામ ત્રણ તો ત્રણ ના છેદમાં છત્રીસ પાંચ આવશે ચાર વાર એટલે કે ચાર ના છેદ માં છત્રીસ સરવાળો છ થાય એની સંભાવના ટોટલ પરિણામ કેટલા પાંચ વાર આવશે એટલે કે પાંચના છેદ માં છત્રીસ એની સંભાવના બે પાસા પરનો સરવાળો સાત થશે એવા ટોટલ કેટલા પરિણામ આવે છે છ પરિણામ આવે છે એટલે કે છ ના છેદમાં છત્રીસ અહીંયા થાય છાંય છાંય છત્રીસ એટલે તમે એમ પણ લખી શકો કે એકના છેદમાં છ રાઈટ એ છેદ ઉડાડીને લખવાનું છે આઠની આપણને આપેલી છે નવ ની જોઈએ નવ ની આવશે ફરીથી ચાર ના છેદમાં છત્રીસ દસ સરવાળો આવશે એની સંભાવના આવશે ત્રણના ના છેદમાં છત્રીસ અગિયાર માં આવશે બે ના છેદમાં છત્રીસ અને બાર ની આપણને ઓલરેડી આપી દીધેલી છે ઓકે ઓકેન્ડ કન્ડિશનમાં આપણને એમ કીધું છે કે એક વિદ્યાર્થી દલીલ કરે છે આર્ગ્યુમેન્ટ કરે છે કે અગિયાર શક્ય પરિણામો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર છે તેમાંના પ્રત્યેકની સંભાવના એકના છેદમાં અગિયાર છે શું આપ સહેમત છો કે નહીં તો કારણ આપવાનું છે પ્રત્યેકની સંભાવના એકના છેદમાં અગિયાર નહીં આવેનું સૌથી પહેલું કારણ તો એ જ છે કે અહીંયા છેદમાં શું છે અગિયાર એટલે કે અહીંયા ટોટલ પરિણામ અગિયાર બતાવ્યા છે ને ટોટલ પરિણામ કેટલા આવે છે છત્રીસ અહીંયા જ સમજ પડી જાય છે આ તો એક બે ડીપ મતલબ બેઝિક ક્વેશ્ચન પૂછ્યો છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન પરથી યાદ આવે છે એટલે કે આ તમારે યાદ રાખી લેવાનું છે એટલે તમને આવડી જશે નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર ત્રેવીસ આપણને કીધું છે કે એક રમતમાં એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે ને તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે છે એટલે કે ત્રણ છાપ મળે અથવા તો જો ત્રણ કાટ મળે તો હનીફ રમત જીતી જાય છે અધરવાઈઝ એ રમત હારી જાય છે એટલે કે ત્રણેય સિક્કામાં એક જ સરખું પરિણામ હોવું પડે છાપ તો ત્રણેયમાં છાપ જ હોવી પડે અને કાંટ તો ત્રણેય સિક્કામાં કાંટા જ હોવી પડે રાઈટ અન્યથા તે હારી જાય છે તો હનીફ રમત હારે તેની સંભાવના કેટલી એટલે કે ત્રણેયમાં છાપ ન આવે અને ત્રણેયમાં કાંટ ન આવે તો જે હારી જાય તો ત્રણેયમાં છાપ ન આવે એટલા કેટલા પરિણામ હશે એ આપણે જાણવું જરૂરી છે તો જ્યારે બે સિક્કાને ઉછાળવાના હોય ત્રણ સિક્કાને ઉછાળવાના હોય એની બધા જ જે તમને પોસિબિલિટી છે પરિણામ છે આવડવા પડે બે સિક્કાને ઉછાળે ત્યારે ટોટલ કેટલા પરિણામ મળે છે ચાર મળે છે બે છાપ બે કાઠ છાપ કાઠ છાપ કાઠ સમજમાં આવી ગયું અને જ્યારે ત્રણ સિક્કા ઉછાળવામાં આવે ત્યારે ટોટલ પરિણામ કેટલા મળે છે આઠ તો એને યાદ રાખવા માટે તમારે શોર્ટ ટ્રીક છે એકદમ ઈઝી રીતે પહેલા ટેબલ બની લેવાનું ચાર વાર લખી નાખો છાપ હેડ એચ એટલે શું થાય હેડ છાપ અને ચાર વાર લખી નાખું કાંટ ટી ટેલ એટલે થાય ટી તો ચાર વાર પહેલાં છાપ લખો ચાર વાર કાંટ લખો પછી બે વાર છાપ બે વાર કાંટ એટલે કે હેડ હેડ ટેલ ટેલ ફરીથી હેડ હેડ અને ટેલ ટેલ અને હવે એક વખત લખો છાપ કાટ એટલે કે હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ આ એક્ઝામ્પલ તો ઇઝી છે કારણ કે આપણે ડાયરેક્ટ જ કરવાનું છે પણ ઘણા બધા એક્ઝામ્પલ એ ટાઈપના હોય છે કે તમને એવું પૂછવામાં આવે કે એની સંભાવના શોધો કે બે વાર છાપ આવે અથવા તો વધુમાં વધુ એક વાર છાપ આવે ઓછામાં ઓછી એક વાર કાટ આવે તો એના માટે આ જે ટેબલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો ટોટલ પરિણામ કેટલા થયા આઠ અહીંયા તમે જોઈ લો ટોટલ પરિણામ કેટલા છે આઠ એટલે કે જ્યારે ત્રણ સિક્કાને આપણે એક સાથે ઉછાળીએ એક સાથે ઉછાળીએ કે એક પછી એક ઉછાળીએ બંને સેમ કન્ડિશન છે રાઈટ તો ત્રણ સિક્કાને આપણે ઉછાળીએ તો ટોટલ પરિણામની સંખ્યા આપણને મળી ગઈ આઠ એટલે આપણે અહીંયા લખી નાખીએ ટોટલ પરિણામ કેટલા મળે છે આપણને આઠ બરાબર એમાં હનીફ જે છે રમત હારે તેની સંભાવના કે હનીફ ક્યારે રમત હારી જવાનો છે જ્યારે આટલી કન્ડિશનમાં જો આવી જાય તો હનીફ જે છે એ રમત હારી જાય છે અને જો ત્રણ વખત હેડ અને ત્રણ વખત ટેલ આવી જાય તો હનીફ જીતી જાય બરાબર તો હારે કેટલી વખત વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એટલે કે છ પરિણામ આવે તો હારી જાય એટલે કે અંશમાં આવશે છ આપણે અહીંયા લખી લઈએ પી ઓફ એ એટલે કે હનીફ રમત હારી જાય તેની સંભાવના અંશમાં આવશે છ છેદમાં ટોટલ પરિણામ કેટલા આઠ એટલે કે છના છેદમાં આઠ છેદ ઉડાડ્યા અહીંયા આવશે ત્રણ દુ છ અને અહીંયા આવશે ચાર દુ આઠ એટલે કે અંશમાં આવ્યું તમારું ત્રણ અને છેદમાં આવ્યું તમારું ચાર એટલે કે ત્રણના છેદમાં ચાર થશે તમારું ઝીરો પોઈન્ટ પચીસ રાઈટ તો રમત હનીફ જે છે એ રમત હારી જશે એની સંભાવના આવી ઝીરો પોઈન્ટ પચીસ ગમે ત્યારે બે સિક્કા પૂછાય તો કઈ રીતે યાદ રાખવાનું છે જો બે સિક્કા ઉછાળીએ તો બે વાર લખી લો હેડ બે વાર લખી લો ટેલ એક વાર હેડ ટેલ એક વાર હેડ

તેની સંભાવના બતાવવાની છે અને સેકન્ડ કે ઓછામાં ઓછું એક વાર તો પાંચ મળવું જ પડે એની સંભાવના આપણને બતાવવાની છે બરાબર તો અહીંયા આપેલું છે કે બે પાસાને ઉછાળીએ જયારે ફર્સ્ટમાં એક હોય તો સેકન્ડમાં એક એક બે એક ત્રણ એક ચાર એવી રીતે બે ની ત્રણની લાઈન જો પહેલામાં છ હોય તો બીજામાં એક પહેલામાં છ હોય તો બીજામાં બે અને એવી રીતે છ ની છ ને એકથી એક શરૂ કરીને છ ની છ એટલે ટોટલ પરિણામ કેટલા થયા છ છે આડી છ ઊભી લાઈન છે એટલે છાએ છાંયે છત્રીસ છ ટોટલ પરિણામ તમને મળી ગયા છત્રીસ બરાબર નેક્સ્ટ કીધું છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં તેની સંભાવના શોધવાની છે એટલે આપણે લખી લઈએ ઓફ બરાબર પાંચ ક્યારે ક્યારે નહીં મળે જો એક લાઇનમાં એક જ વાર પાંચ મળશે એટલે ટોટલ પાંચ કંડિશન એવી આવશે એક લાઇનમાં કેટલી કંડિશન આવશે પાંચ કે જેમાં પાંચ નહીં મળે એક બે ત્રણ ચાર અને આ પાંચ તો બેની લાઇનમાં પણ પાંચ કન્ડિશન આવશે ત્રણની લાઇનમાં પણ ટોટલ પાંચ વાર વન ટુ થ્રી ફોર અને ફાઈવ આ પાંચ મળે છે બરાબર ચારની લાઈનમાં પણ પાંચ મળશે પાંચની લાઈનમાં પણ એક એક પણ નહીં મળે કારણ કે બધી એક વખત તો પાંચ આવશે જ તે અને છની લાઈનમાં પણ પાંચ ટોટલ પરિણામ મળશે કે જેમાં પાંચ પૃષ્ઠફળ નહીં આવે સોરી ઉપરના પૃષ્ઠ પર પાંચ નહીં આવે તો ટોટલ કેટલા થયા અને પાંચ પચીસ વખત એવું આવશે કે ઉપરના પૃષ્ઠ પર પાસાના ઉપરના પૃષ્ઠ પર પાંચ નહીં હોય કેટલી વાર પચીસ વાર તો શું આવશે એની પ્રોબેબિલિટી પચીસ છેદ ટોટલ પરિણામ કેટલા થયા છત્રીસ ઓકે એક વખત તો જ જોઈએ તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે છત્રીસ માઇનસ રાઈટ છત્રીસ માઇનસ કરો તો શું આવે અગિયાર કારણ કે આમાં પાંચ ન મળે એનું છે તો પાંચ મળે એનું શું થયું અગિયારના છેદમાં છત્રીસ ય તો તમે આમ પણ કાઉન્ટિંગ કરી શકો આખી પાંચની લાઇન લઈ લેવાની જેમાં ઓછામાં ઓછું એક વાર તો પાંચ છે જ તે ટોટલ કેટલા પરિણામ થયા છ પરિણામ થયા અને બાકીની જે પાંચ લાઈન વધી એમાં એક એક વાર એટલે છ પ્લસ પાંચ કેટલા થઈ જશે અગિયાર ઓકે તો આવી રીતે અગ તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો તો આ બંનેની સંભાવના આપણને મળી ગયા આ જે હોય એના પરથી આપણે જોઈને બધી અલગ અલગ કન્ડિશન જે પણ સંભાવનાને કીધી હોય એનો આપણે આન્સર આપી શકીએ નેક્સ્ટ એક્ઝામ્પલ પચીસ નંબરનો એક્ઝામ્પલ નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ દલીલ સાચી નથી તેનું આપણે કારણ આપીને સમજાવવાનું છે રાઈટ જો બે સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતા મળે છે એ બે સિક્કાને એકસાથે ઉછાળીએ તો કેટલી શક્યતા મળે કઈ રીતે યાદ રાખવાનું બે વાર લખી લો હેડ અને બે વાર લખી લો ટેલ પછી એક વખત હેડ ટેલ હેડ ટેલ એટલે કે હેડ એટલે છાપ અને ટેલ એટલે કાટ બરાબર તો કઈ શક્યતા મળે છે બે વાર છાપ મળે અથવા તો બે વાર કાટ મળે બે વાર છાપ મળે બે વાર કાટ મળે અથવા તો પ્રત્યેક એક પ્રત્યેક એક એટલે કે એક વાર છાપ કાટ અથવા તો કાટ છાપ બરાબર તેથી પ્રત્યેક પરિણામની સંભાવના એકના છેદમાં ત્રણ છે તો આ વિધાન સાચું છે કે ખોટું તો આ વિધાન શું પડે ખોટું કેમ કારણ કે ટોટલ પરિણામ છેદમાં અહીંયા ત્રણ લખેલા છે ને ટોટલ પરિણામ શું આવે છે ચાર આવે છે એટલે જો છાપ આવવાની સંભાવના શોધવી હોય કાંટ આવે એની સંભાવના થાય બે ના છેદમાં ચાર એટલે કે એકના છેદમાં બે સમજાઈ ગયું ને અહીંયા કીધું છે કે બધી જ કંડિશનમાં સંભાવના એકના છેદમાં ત્રણ જ હોય એટલે આ કન્ડિશન શું થઈ ગઈ ખોટી ઓકે સેકન્ડ આપણને કીધું છે કે જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા બરાબર પાસાને આપણે ઉછાળે તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સુધી મળે છે એમાંથી બે જ હોય કાંઈ અયુગ્મ હોય કાં તો યુગ્મ હોય જેમ કે વન ત્રણ અને પાંચ જે છે એ અયુગ્મ સંખ્યા છે ને બે ચાર અને છ યુગ્મ સંખ્યા છે સમજ પડી કે એટલે ત્રણ યુગ્મ છે અને ત્રણ અયુગ્મ છે એટલે અહીંયા તમને સૌથી પહેલા એ સમજવું પડે કે ત્રણ યુગ્મ ત્રણ અયુગ્મ એટલે આ કઈ કન્ડિશન આવે છે સમસમ સંભાવી બધું યુગમ આવવાના અને અયુગમ આવવાના ચાન્સીસ કેવા થઈ ગયા સરખા બરાબર છે સેકન્ડ ક્વેશ્ચન આપણે સમ સંભાવી જોઈએ તો એ કન્ડિશન અહીંયા લાગુ પડે છે આગળ જોઈએ તેથી અયુગમ સંખ્યા મળવાની સંભાવના 1 છેદમાં 2 છે તો અયુગમ સંખ્યા મળવાની સંભાવના 1 છેદમાં 2 છે સાચું કે ખોટું તો અહીંયા જો ટોટલ પરિણામની સંખ્યા કેટલી છે 6 એમાંથી યુગ્મ હોય કે અયુગ્મ હોય કેટલી વાર સંખ્યા આવે છે ત્રણ વાર એટલે કે ત્રણના છેદમાં છ અને છેદ ઉડાડીએ તો આવશે એકના છેદમાં બે તો યુગ્મની સંભાવના પણ એકના છેદમાં બે થશે અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના પણ એકના છેદમાં બે થશે એટલે ફર્સ્ટ વિધાન છે એ ખોટું છે અને સેકન્ડ વિધાન છે એ સાચું છે રાઈટ મેં તમને કારણ આપીને સમજાવી દીધું અને આઈ હોપ કે તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો

પાંચ ચાલુ કરીશું તો પ્લીઝ સ્ટુડન્ટ અગર જો મારી મેથડ પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરીને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો